મોરબીના વાંકાનેરમાં ભાજપના નેતા જીતુ સોમાણીની દાદાગીરી સામે આવી છે. પોતાનું ધાર્યું કામ ન થતાં ડૉક્ટરને ફડાકા ઝીકી દીધા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાંકાનેર સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જયદીપ ગોસાઈને ભાજપના નેતા જીતુ સોમાણીએ લાફા માર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વાંકાનેર સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટે ઉંમરના દાખલા કાઢી આપવાની કામગીરી શરૂ હોય, પરંતુ આ કામગીરી માટે જવાબદાર આરએમઓ ઓફિસરની જગ્યા ખાલી હોવા છતાં લોકહિતના કાર્ય માટે લિમિટેડ લોકોને આ દાખલાઓ કાઢી આપતા સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જયદીપ ગોસાઈ સામે વાંકાનેરના ભાજપના નેતા જીતુ સોમાણીએ દાદાગીરી કરી હતી. મહિલા અરજદારોએ જીતુ સોમાણીને રજૂઆત કરતા પૂરી જાણ વગર જ જીતુ સોમાણીએ સરકારી હોસ્પિટલના મુખ્ય સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જયદીપ ગોસાઈને ફોન કરીને વાણી વિલાસ કરી પોતાની મનમાની ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટર ગોસાઈ દ્વારા દાદ ના આપતા ઉશ્કી રહેલા જીતુ સોમાણીએ હોસ્પિટલ જઈને ડૉક્ટર ગોસાઈને ફડાકા ઝીકી દીધા હતા. આ ઘટના બાદ છેલ્લે સુધી સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેને ગણકાર્યા વગર જ ડૉક્ટર ગોસાઈએ જીતુ સોમાણી સામે ફરિયાદ કરતા વાંકાનેર શહેર પોલીસે આરોપી જીતુ સોમાણી વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે આ બનાવની વધુ તપાસ વાંકાનેર શહેર PI રાઠોડ ચલાવી રહ્યા છે.